અસલામુ અલૈકુમ. આજે આપણે બનાવી છે એક બનાના સ્પ્લિટ ડેઝર્ટ, જેને જેમાં આપણે કેળા કે ડીઝી છે વાપરશું. ડીઝી મને ખબર છે કે સ્વાહિલીમાં છે, કેળા છે ગુજરાતીમાં, તો આપણે કેળાનું આજે ડિઝર્ટ બનાવશું. આ રેસીપી મારી મામી છે, બતુલ મામી, બતુલ જેઠા વાલજી બનાવે છે અને એકદમ સરસ થાય છે. એમાં હું ખાલી થોડુંક ડિફરન્સ જરાક ચેન્જ કરી છું અને હું તમને કહીશ કે એમાં હું શું ચેન્જ કરી છું. તો ઇન્શાલ્લાહ ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણને શું શું વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે 6 કપ કોર્નફ્લેક્સ, જેને હું હાથેથી જરાક આમ ભાંગી નાખી છું. કોર્નફ્લેક્સનું આપણું એક નીચેનું આપણું ક્રસ્ટ હશે, એની અંદર આપણે નાખશું 1/3 કપ ખાંડ અને 4 ચમચા આપણે ઓગરેલું માખણ નાખશું. હવે એક વખત લઉં, હું નાખી લઉં, પછી હું તમને બતાવીશ કે આપણને બીજી વસ્તુ શું ખપશે. એમાં આપણે ખાંડ પણ છાંટી નાખશું અને પછી આપણે એને ફાઇન રીતે હલાવી અને એને ઓવનમાં નાખશું શેકવા માટે લગભગ 10 મિનિટ સારા 300 ડિગ્રી ઉપર. 10 મિનિટ પછી આપણે ખબર શું કે ફાઇન રીતે જરાક ઠરી જાય, પછી આપણે બીજી વસ્તુ એના ઉપર શરૂ કરશું નાખવાનું. આ એકદમ મારું ફેવરેટ ડિઝર્ટ છે અને આજે અમે જઈએ છીએ કોઈના ઘરે ખાવા, તો હું આજે આ ડિઝર્ટ લઈ જાઉં છું. પણ મને એકદમ ભાવે છે, આ એકદમ ફાઇન રહી છે. એક ચીજ છે કે એ તમે જો એ જ દિવસે બનાવો તાજું તો બેટર છે, કે શું કોર્નફ્લેક્સ પોચા ના થઈ જાય. ઓકે, તો આ તૈયાર છે, હું નાખી દઈશ એને ઓવનમાં. પછી આપણે આ બધી જે વસ્તુ છે એનું આપણે ડિસ્કસ કરશું કે આપણને શું ખપશે. હવે આમાં આપણને ખપશે એક 15 ઓઉન્સ ક્રશ પાઇનેપલ. હવે આ જે પાઇનેપલ છે એ ભાંગેલું પાઇનેપલ છે અને જેમાં હું એક ચુજિયામાં નાખીને એનું બધું પાણી કાઢી નાખી, તો 15 ઓઉન્સ. અહીંયા છે મારી પાસે પુડિંગ, જે છે 3.4, એટલે 3 ઓઉન્સ જેટલું પુડિંગ મિક્સ છે, જે લગભગ 1/2 કપ સર્વિંગ થાય છે એમાં. હવે તમને જો જ્યાં તમે રહ્યો છો તમને પુડિંગ, જેલો પુડિંગ ના મળતું હોય તો તમે કસ્ટર્ડ વાપરી શકો છો, કાં તો તમે પુડિંગ ઘરે બનાવી શકો છો. દમ સરસ થાય છે તો એટલે હું આ પુડિંગ વાપરું છું. એની અંદર આપણે વાપરશું કુલ વ્હીપ કે વ્હીપ ટોપિંગ છે. અને જો તમને કુલ વ્હીપ કે વ્હીપ ટોપિંગમાં ના મળતું હોય તો જ્યાં તમે છો તો તમે વ્હીપિંગ ક્રીમ લઈને એને બરાબર ફેટા કરી અને એમાં તમે ફાઇન આવી તમ થીક ક્રીમ મળશે. તો આપણે લગભગ 12 ઓઉન્સીસ વાપરશું એની અંદર. હવે આપણે 8 ઓઉન્સીસ વાપરશું એને ઉપર નાખવા માટે અને 4 ઓઉન્સીસ આપણે એને આની પુડિંગની અંદર આપણે મિક્સ કરશું, તો જરાક વધારે આમ એનું સ્વાદ વધારે મને ગમે છે. એની અંદર આપણે 5 કેળા કે ડીઝી વાપરશું, જેને આપણે જરાક બહુ સાવ આપણે નહીં એને કાપીએ, પણ હું તમને બતાવીશ કે ગોલ ગોલ એને કાપશું. અહીંયા છે મારી પાસે 1 કપ કોર્નફ્લેક્સ અને આ આપણે વાપરશું જ્યારે હું તૈયાર હું કે મારા બધા મગીની બેસી ગયા હોય ને મને સર્વ કરવું હોય ત્યારે હું એના ઉપર નાખીશ, તો એકદમ કડક ને ફાઇન મોઢામાં આવશે. જો તમે પહેલાંથી નાખી દેશો તો તમારા કોર્નફ્લેક્સ બહુ જ પોચા થઈ જશે. તો ઇન્શાલ્લાહ આપણું આ થઈ જશે. 10 મિનિટ પછી હું એને જરાક ઠંડુ કરીશ. એક વખત ઠંડુ થઈ જશે આપણે આવીને પછી આ બધું સ્ટાર્ટ કરશું. અહીંયા આપણું તૈયાર છે, ઓવનમાંથી નીકળ્યું, ફાઇન રીતે કડક થઈ ગયું છે આપણું ક્રસ્ટ. અહીંયા છે કેળા, જેને હું ફાઇન રીતે કાપી નાખી છું. હવે આ રેસીપી છે જે કહે છે કે પહેલાં આપણે ડીઝી, હું પહેલાં શરૂ કરીશ કેળા. મને માફ કરજો કે હું દર વખત ડીઝી કહું છું, કારણ કે અમે હું આફ્રિકાથી છું અને મને ખબર છે કે ડીઝી ગુજરાતીમાં કેળા કહે છે, પણ અમે બહુ યુઝ ટુ છે ડીઝી બોલવા માટે. તો કેળા ને કેળાને આપણે ફાઇન રીતે આવી તમે એને કોર્નફ્લેક્સ ઉપર નાખી દેશું. એક ચીજ છે કે આ કોર્નફ્લેક્સ કેળા નાખવાથી તમારું જે નીચેનું જે આપણું કોર્નફ્લેક્સનું મિક્સચર છે એ સાવ પોચું ને ચવણ નહીં થાય, કારણ કે આ એક રીતે એને
આ પુડિંગને આપણે એના ઉપર નાખશું તો એ એકચ્યુઅલી કેળાની ઉપર રહેશે અને આપણી ડીઝી ઉપર, આપણી કોર્નફ્લેક્સ ઉપર નહીં રહે. ઓકે, હવે મને બીજી વસ્તુ તમને કહું તો કે આ એક 9x13 પેનમાં કરજો તમે, અને એવા એમાં કરજો કે તમને ખબર છે કે તમે માઇક્રોલોસો ઓવનમાં નાખી શકો છો. તો હું, મને ગમે છે પાયરેક્સ વાપરવાનું, કારણ કે આ હું આજે લઈ જાઉં છું, અમને કોઈના ઘરે મગીની, અમને આજે કોઈના ઘરે નોતરું છે, તો મને ખબર છે કે ફાઇન પણ લાગે, અને જો હું એવા કોઈ ઓલામાં નાખી હોત તો ફાઇન ના લાગત, એટલે મને ગમે છે આ ડિઝર્ટને પાયરેક્સ ડિશમાં બનાવવાનું. હવે આ રેસીપી અત્યારે બીજી વસ્તુ છે કે એને લેયર્સમાં નાખીએ છીએ, કે એક લેયર આપણે નાખશું અનનસનું, પછી એક લેયર ઓલાકા પુડિંગનું, પછી એક લેયર કુલવિપ્ટું. હવે હું બનાવું છું, મને ગમે છે કે જલ્દી જલ્દી ફાઇન રીતે થઈ જાય, અને જો આપણું સ્વાદમાં કાંઈ ઓલું ડિફરન્સ ના થતું હોય તો મને ગમે છે કે હું મારા રીતે કરું છું. અને મારા રીતે કેમ છે કે આપણે મિક્સ કરી નાખશું આપણું પુડિંગ, આપણું અડધું કુલવિપ અને આપણું અનનસ. તો તમે જો લેયર્સમાં કરવું હોય જુદા જુદા લેયર્સ તો એ બિલકુલ તમારા ઉપર છે, જરાય વાંધો નથી. પણ હું આવી રીતે બનાવું છું, જલ્દી, ફાસ્ટ, ઇઝી. ઓકે, હવે હું જલ્દી ખાલી મારો હાથ જરાક ધોઈ લઉં. હવે આપણે સાઈડમાં રાખશું, અને આ જે આપણું પુડિંગ છે જેને હું મિક્સ કરી નાખી છું, એની અંદર આપણે નાખી દઈશું આપણું અનનસ અને આપણું અડધું કુલ વિપ, કે વિપ ટોપિંગ, કે જે તમને બોલાવું હોય. આના ઉપર તમે દારમ છાંટી શકો છો, કે જે તમને ગમે, જે તમને ફ્રૂટ ગમે તમે એના ઉપર છાંટી શકો છો. અને આપણે ફાઇન રીતે હલાવી આપણે આને આપણું ડિઝર્ટ ઉપર ધોરી નાખશું. અવિતા, આ તમે એક વખત મિક્સ કરી લો, પછી એને જરાક ફ્રીજમાં રાખી દેજો લગભગ 2-3 કલાક માટે, તો નીચેનું પણ ફાઇન રીતે સેટ થઈ જાય કોર્નફ્લેક્સનું મિક્સચર. ઓકે, બસ હવે આપણે, તમે અવિતામ રાખવું હોય તો તમે રાખી શકો છો, પણ આપણે એની અંદર હવે આપણું 8 ઓઝ કુલવિપ નાખશું. અને આ કુલવિપ તમને મેક શ્યોર કરજો કે ફાઇન રીતે પોચ્યું હોય, જો કઠણ હશે તો તમે નહીં પાથરી શકો ફાઇન રીતે. તો બસ જો એના ઉપર આઈટમ પાથરી નાખશું. બસ હવે હું તમને કીધી કે જો તમને એના ઉપર દારમ નાખવું હોય તો દારમે બહુ ફાઇન લાગે છે. કાં તો તમે હવે જ્યારે તમે મગેનીને દેવા પહેલાં જ એના ઉપર ખાલી કોર્નફ્લેક્સ છાંટજો તો એકદમ ફાઇન અને કડક રહેશે. જો હમણાંથી તમે કોર્નફ્લેક્સ નાખી દેશો તો પોચું થઈ જશે, તો મજા નહીં આવે જરાય પણ. અને હવે આ હું હમણાં નહીં કાઢી શકું, હું આ લઈ જાઉં છું, પણ હું સાઈડમાંથી એક નાનું પીસ કાપીશ ખાલી તમને દેખાડવા માટે કે કેવું લાગે છે. અને હું તમને ફોટો પણ રાખી દઈશ એન્ડમાં જોવા માટે. તો તમે જોશો અહીંયા બધું તમારું મિક્સચર છે, ડીઝીનું છે, સોરી, ઘેરાનું છે, કોર્નફ્લેક્સ છે, પુડિંગ છે.
એટલું ફાઇન ડિઝર્ટ છે. એકદમ મીઠું નથી કે તમે વધારે પણ ખાઈ શકો. કડક કડક છે અંદર, ક્રીમી છે. હું તમને નહીં કહી શકું પણ તમને ટ્રાય કરવું ખપશે. ઇન્શાલ્લાહ તમે ટ્રાય કરજો, તમને કહેજો કે કેવું લાગે છે. તો આજે આપણે બનાવ્યા આપણું બનાના સ્પ્લિટ ડિઝર્ટ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.